એક તરફ ગુજરાત સરકાર દ્વારા આદિવાસી પંથકોમાં વનવાસી સહિતની યોજનામાં કરોડો રૂપિયાનો ખર્ચ કરીને લોકોને રોડ, લાઇટ અને પાણીની સુવિધા આપી હોવાના દાવાઓ કરવામાં આવે છે. જોકે દક્ષિણ ગુજરાતના ડાંગ, કપરાડા, ધરમપુર સહિતના આદિવાસી પ્રભુત્વવાળા જિલ્લામાં હજુ સુધી પ્રાથમિક સુવિધા નહીં પહોંચાડાતા સરકારી દાવાઓ પોકળ સાબિત થયા છે. છેલ્લા 3 દિવસથી કપરાડા, વલસાડ, ધરમપુરના આદિવાસી ગામોમાં પૂરના પાણીના કારણે મૃતદેહને સ્મશાન ગૃહ લઈ જવા માટે હવા ભરેલી ટ્યુબ પર બાંધી મૃતદેહને લઈ જવાના અહેવાલો મીડિયામાં પ્રસિદ્ધ થયા છે. આવા જ એક કિસ્સામાં ડાંગ જિલ્લાના પીપળી ગામની ખાપર નદીના સામે પાર આવેલ જૂના દાવદહાડ ગામમાં સર્પદંશનો ભોગ બનેલ બાળકને સમયસર સારવાર નહીં મળતા તેનું મોત નિપજ્યા હોવાનો કિસ્સો બહાર આવ્યો હતો. ડાંગ જિલ્લાના વઘઈ આહવા રોડ પર આવેલ પીપળી ગામની સામેના ભાગે ખાપરી નદીના કિનારે જૂનો દાવ દહાડ ગામ આવેલું છે, જેમાં 25 જેટલા પરિવારો રહે છે. જોકે છેલ્લા 13 દિવસથી ડાંગ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે ખાપરી નદીમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. આ સમયે જૂના દાવ દહાડ ગામમાં રહેતા 8 વર્ષીય બાળક રોહિત મોહન પવારને ઝેરી સાપે પગ ઉપર ડંખ માર્યો હતો. જોકે આ ગામના લોકોને સામે પાર જવા માટે ખાપરી નદીને ઓળંગીને જવું પડતું હોય છે. જોકે નદી પર પુલ કે કોઝવે નહીં હોવાના કારણે કલાકોનો સમય બાદ નદીમાં પાણીનું વહેણ ઓછું થતાં સર્પદંશનો ભોગ બનેલ બાળકને ટ્યુબ ઉપર મૂકી તરવૈયાઓ દ્વારા નદી પાર કરાવી આહવાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ સમયસર સારવાર નહીં મળતા બાળક રોહિત પવારનું મોત નીપજ્યું હતું. આમ દાવ દહાડ ગામને સામે પાર જવા માટે નદી પર કોઈ બ્રિજ કે કોઝવે નહીં હોવાને કારણે ગરીબ આદિવાસી પરિવારના બાળકનું સારવારના અભાવે મોત નીપજ્યું હતું. મારું નામ વસ્તરભાઈ કુંવર. હું દાવધાર, જૂના દાવધાળમાં રહું છું અને અમારા દાવધાળમાં આટલું નદી પર જવાનું આવવાનું કંઈ એ નહીં. અને આજે એવું થયું કે છાપકડવાથી એક છોકરો પણ ગુજરી ગયો અને અમે બધા સાહેબોને પણ મળ્યા, પણ અમને કંઈ એ પૂરતી નથી થઈ. નદીમાં અમારો ગાયો છે, લીધી છે, ત્યાં દૂધ ભરવાનું આવું તેવું નદીમાં ચરવું પડે. ટૂંક લઈને ટૂંક પર આવી રીતે અમે ચરીને આવીએ અને દૂધ ભરી જઈએ. અમારા ગામમાં ને પુલ ને કોઝવે કે કઈ એ જ નહીં અને રસ્તો પણ નહીં. અમારે પગ ચાલતા જ ફરવા પડે. ચોમાસામાં એટલી બધી તકલીફ પડે કે વાત જ નહીં પૂછવાની. અમારા એ આ બાજુ ગામ નહીં મળે, તે બાજુ ગામ નહીં મળે, નદીને પાર પેલી પાર રહીએ અને અમારે આટલી બધી ગરીબમાં ગરીબને કેવી સહાય કરો. તો અમે આટલા દૂરથી નદી ચરીને આવીએ તો અમારે કંઈ વલણ જ નહીં મળે, કોઈ ઓળખાણ જ નહીં મળે, એવું થઈ ગયા. અમે કંઈ આવી રીતે રહીએ ગરીબમાં ગરીબ. અમારે ગામ આ બાજુ તે બાજુ ચરી ભરી મજૂરી કરીને ખાય, એ લોકોથી કેટલું પહોંચી નહીં વળાય. આ છાપ આજે સવારે રાતના છાપ કર્યો, તે છોકરાને લાવતા વખતે મુશ્કેલી પડી, તો દવાખાને લઈ જતા છોકરો ગુજરી ગયો. આજની વાત તાજી વાત છે. તો આવી અમારી ગરીબનામાં ગરીબ પરિસ્થિતિ થાય. આપણે આમાં છે ને, તો અમારા તે બાજુ દવાખાને આ બાજુ તો અમારે દવાખાને લઈ જવા માટે કંઈ સગવડતા નહીં મળે અને કેટલી ખાને વ્યવસ્થા કરી પણ ટુબર આવી ડરીને આવવું પડે. દવાખાનાના જે પેસેન્જર હોય એને ટુપર ઉતારવું પડે, ડિલિવરી હોય કે એ બધા ટુપર ઉતારીને આ બાજુ આવવું પડે. અને 4500 ઘરો છે અને લગભગ 301ની વસ્તી છે અને તે લોકો આટલી બધી પરિસ્થિતિમાં છે કે કોઈ વિચાર નહીં કરતો. અમારે અધિકારીઓ અને કોઈને સગવડ અમારે નહીં મળે. નદીને પાર રહીએ અને અમે આટલી પરિસ્થિતિ મોટી કે નદી મોટી હોય તો અમારે ત્યાં અવાય નહીં, કંઈ નહીં. આટલું દૂધ અમારું જાય કે લગભગ 20 ગાયો છે.